દિલ્હી ત્રીસ હજારી કોર્ટમાં વકીલ અને પોલીસ વચ્ચે પાર્કિંગ મુદ્દે હિંસક અથડામણ થઈ હતી આ બનાવમાં દિલ્હીના વકીલના સમર્થનમાં બરોડા બાર એસોસિએશને રામધૂન કરી હતી અને કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહ્યા હતા બાર એસોસિએશને પોલીસ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી બરોડા બાર એસોસિએશનના પ્રમુખ હસમુખ ભટ્ટે જણાવ્યું હતું કે દિલ્હીની ત્રીસ હજારે કોર્ટમાં પાર્કિંગ મુદ્દે વકીલ અને પોલીસ વચ્ચે હિંસક અથડામણ થઈ હતી જેમાં પોલીસ દ્વારા વકીલ ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો જેનો બરોડા બાર વકીલ એસોસિએશન વિરોધ કર્યો હતો આજે દિલ્હીના વકીલોના સમર્થનમાં ન્યાય મંદિર કોર્ટના સેન્ટ્રલ ગેટ પાસે રામધૂન કરવામાં આવી હતી આ સાથે ઘંટનાદ કરી સરકારને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પ્રમુખ હસમુખ ભટ્ટે વધુમાં જણાવ્યું હતું કે દિલ્હીના વકીલો ઉપર પોલીસ દ્વારા ગુજારવામાં આવેલા દમન સાથે સરકાર દ્વારા પોલીસ ઉપર વહેલી તકે કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં બરોડા દ્વારા એસોસિએશન દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે બરોડા બાર એસોસિએશન દ્વારા આજે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વકીલો જોડાયા હતા અને દિલ્હી ત્રીસ હજારી કોર્ટમાં બનેલી ઘટના સામે વિરોધ વ્યક્ત કર્યો હતો સોનલ ટોપીવાલા સાથે અશ્મિતા પટેલ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા